ઘણા બધા ખેડૂત મિત્રોના મેસેજ આવે છે કે પરાશરાભાઈ કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ ત્રીજો રિપોર્ટ છે કપાસ ઉત્પાદનનો જાહેર કર્યો તેમાં ઘણું બધું ઉત્પાદન રૂનું ઓછું આવશે તેવું જણાવ્યું છે હવે ખેડૂત મિત્રો આ એક ખરેખર તમારા તરફથી ખૂબ સરસ મજાના સમાચાર જાણીને મને ખુદ આનંદ થયો કે કપાસની તેજીને થોડું ઘણું બળ છે તે પૂરું પાડશે આ રિપોર્ટ કારણ કે ઘણા બધા આંકડાઓ છે તેને આધારે બજાર ભાવમાં ઘણી વખત ખૂબ સારો એવો સુધારો છે તે પણ જોવા મળતો હોય છે અને આપણે આશા રાખી કે આ રિપોર્ટનો લાભ છે તે ખેડૂત મિત્રોને ખૂબ સારી એવી તેજી તરફી લઈ જાય તો જે ખેડૂત મિત્રોએ કપાસ સાચવેલો છે તેવા ખેડૂતભાઈઓને ખરેખર ફાયદો થાય છેલ્લા વીણમાં ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો હર હંમેશ અમને મળતા હોય છે કે પરશરાભાઈ પાછોત્રી વીણીમાં ગુલાબી ઈયળના કારણે પણ ઉત્પાદનમાં મોટું ગાબડું પડશે તેવું જોવા મળી રહ્યું છે ખેડૂત મિત્રો તમારી વાત પણ સાચી છે અમે પોતે કપાસની વીણ છે તે અત્યારે કરી રહ્યા છીએ તો ત્રીજી વીણમાં ઘણી બધી ગુલાબી ઈયળનું નુકસાન છે તે પણ જોવા મળી રહ્યું છે ઘણા બધા કપાસ પકવતા ખેડૂત મિત્રોના જે છેલ્લી વીણ છે ચાલી રહી છે તેમાં વ્યાપક મોટા પ્રમાણમાં ગુલાબી ઈયળ છે તે જોવા મળી રહી હોય તેવું અત્યારે કપાસના ઊભા ખેતરોમાં જોવા મળી રહ્યું છે આને કારણે પણ ઉત્પાદન છે તે કદાચ ઘટશે તેવું લાગી રહ્યું છે ટૂંકમાં દર વર્ષે જે કપાસનું ઉત્પાદન ખેડૂત મિત્રોને મળે છે તેનાથી અનેક ઘણું ઉત્પાદન છે તે આ વર્ષે ફૂગના રોગો અને પાછળથી જે તે વિસ્તારોમાં વરસાદી રાઉન્ડ આવ્યો તેના કારણે ફૂગ છે તે કપાસના છોડ ઉપર ઘણી બધી વકરી ગઈ હતી એટલે ફૂગના લીધે પણ કપાસનું ઘણું બધું ઉત્પાદન છે તે ઓછું આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે આ ઉપરાંત જે તે વિસ્તારોમાં પિયત પાણીની સુવિધા છે શિયાળુ પાક થઈ શકે તેવી પરિસ્થિતિમાં છે તેવા વિસ્તારના ખેડૂતોએ કપાસ છે તે ગુલાબી ઈયળના ડરના કારણે કાઢી નાખ્યો હોય તેવા પણ ઘણા બધા મેસેજ છે તે અમને મળી રહ્યા છે ટૂંકમાં જે હોય તે પરંતુ કપાસના ભાવ છે તે આપણે આશા રાખી કે બે હજાર બાવીસોની આસપાસ થઈ જાય તો જે ખેડૂતભાઈઓએ કપાસનું ઉત્પાદન ખૂબ સારું મેળવેલું છે અને અત્યાર સુધી સાચવેલો છે તો તેવા ભાઈઓ છે તે આવી તેજીની બજારનો લાભ છે તે લઈ શકે અને કપાસની ખેતીમાં ઘણી બધી પ્રગતિ છે તે કરી શકે ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં અત્યારે ઊભા પાકમાં કપાસના ખેતરોમાં ગુલાબી ઈયળનું નુકસાન કેવું જોવા મળી રહ્યું છે તે કોમેન્ટમાં જણાવો જેથી કરીને આપણા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે જે તે વિસ્તારોમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ પણ ઘણો બધો વકરેલો છે છેલ્લે છેલ્લે કપાસના ઊભા ખેતરમાં ગુલાબી ઈયળે પણ કપાસના ઉત્પાદનનો ખેલ છે તે બગાડી નાખ્યો છે તે ઘણા બધા ખેડૂત મિત્રો છે તે કહી રહ્યા છે અને અનુભવી રહ્યા છે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી અમે અમારા અનુભવ આધારિત તમારા સુધી પહોંચાડી અમારી આ માહિતી મુજબ કપાસની ખેતીમાં તમારે સારું ઉત્પાદન અથવા તો જે તે નિર્ણયો લઈને જે તે ખેતી પદ્ધતિઓ અપનાવીને કપાસ રાખવાથી કરીને વેચી નાખવા સુધીના તમામ નિર્ણયો છે તે તમારી મેળાએ ખેડૂત મિત્રો તમે લઈ શકો છો અમારો હેતુ માત્ર અમારા અનુભવ આધારિત અને અમારી પાસે જેટલી માહિતી છે તેટલી માહિતીની સાથે જ અમે વિડીયોમાં આવી રીતે માહિતી તમારા સુધી પહોંચાડતા હોય છે તો અમારી આ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી તમને ફાયદો થઈ શકે તેમ હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને ખૂબ સારામાં સારું કપાસનું ઉત્પાદન લ્યો સારામાં સારા બજાર ભાવો મેળવી કપાસની ખેતીમાં ખૂબ પ્રગતિ કરો તેવી આશા સાથે ખેડૂત મિત્રો આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોના મેસેજ આવે છે